જય હિન્દ મિત્રો, આપ સર્વેનું સંસ્કૃતિ સંગમમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે. સૌ પ્રથમ તો આપ સર્વેને જણાવું કે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. હવે તેના ઇતિહાસ વિશે આપ સર્વેને જણાવું. પુરાણોમાંના સૌથી મોટા પુરાણ એવા સ્કંદ પુરાણની અંદર મોઢેરાની આસપાસના વિસ્તાર માટે ધર્મારણ્ય ક્ષેત્ર નામનો ઉલ્લેખ જોવા મળે છે, અર્થાત તેને ભગવત ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે હાલના મોઢેરાના સૂર્ય મંદિર વિશે જણાવું. ગુજરાતની અંદર જ્યારે પણ સોલંકી વંશની વાત આવે ત્યારે સ્થાપત્ય કલાને આપણે જરૂરથી યાદ કરીએ છીએ. એવું જ એક સ્થાપત્ય એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર. આ મોઢેરાનું સૂર્ય મંદિર 11મી સદીમાં સોલંકી વંશના રાજા, જે બાણાવણી ભીમ તરીકે ઓળખાય છે, એવા ભીમદેવ સોલંકી પ્રથમના સમયમાં 1027માં આ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરની શૈલી નાગર શૈલી છે. આ નાગર શૈલીને અર્થાત આપણે ચાલુક્ય શૈલી તરીકે પણ ઓળખીએ છીએ. અને જે મંદિરની ફરતે જે કોતરણી કરવામાં આવી છે તે ઈરાની શૈલીમાં કરવામાં આવેલી છે. સૂર્ય મંદિરની આગળ એક સૂર્યકુંડ આવેલો છે. આ સૂર્યકુંડને આપણે રામકુંડ તરીકે પણ ઓળખીએ છીએ. આ કુંડની ફરતે 108 નાની નાની દેવી દેવતાઓની દેરીઓ આવેલી છે અને ત્યાં ભગવાનના અને દેવી દેવતાઓના કોતરણી કરેલા શિલ્પાકૃતિ હાલમાં પણ જોવા મળે છે. આ સૂર્ય મંદિરમાં પહેલાંના સમયની અંદર સૂર્યદેવની પૂજા કરવામાં આવતી હતી. હાલના સમયમાં સૂર્યદેવની પૂજા કરવામાં આવતી નથી. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યદેવની 12 આકારની વિવિધ પ્રતિકૃતિ કોતરણી સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે આ સૂર્ય મંદિરના સ્થાપત્ય કલાના નમૂનાને અંદરથી નિહાળીશું.